કેમ છો બાળ દોસ્તો, હું છું દીપ્તિ નાની અને હું હવેથી તમારા માટે નવી નવી વાર્તાઓ લઈને આવવાની છું. તમારી પાસે તો આજકાલ કેટલું બધું છે. તમારી પાસે સ્માર્ટફોન છે, આઈપેડ છે, ટીવી છે. પણ જ્યારે અમે નાના હતા ને તો અમારી પાસે અમારું કશું જ નહોતું. પરંતુ અમારા દાદી, નાની, અમારી મમ્મી અમને બહુ સરસ સરસ વાર્તાઓ કહેતા હતા, સ્ટોરીઝ કહેતા હતા. તો મને થયું કે લાવ હું પણ મારા બાળ દોસ્તોને સરસ સરસ વાર્તાઓ. તો આજે હું તમારા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવી છું. હા, કદાચ તમને એમ લાગે કે તમે આ વાર્તા કદાચ સાંભળી પણ છે ને જોઈ પણ છે. પણ મને ખાતરી છે કે હું જે રીતે તમને વાર્તા કહીશ તમને બહુ જ મજા આવશે. બહુ દિવસો પહેલાં એક કાગડો હતો, એક ક્રો હતો, અને એ ક્રો એક ઝાડ પર પોતાનો માળો બનાવીને રહેતો હતો. એકવાર એવું થયું કે ઉનાળાના દિવસો હતા. ઉનાળો એટલે કે ગરમીના દિવસો. એ ક્યારે આવે? તમારી ફાઇનલ એક્ઝામ પતે ત્યાર પછી, જે વેકેશન પડે, મે વેકેશન, મોટું વેકેશન હોય ત્યારે ગરમીના દિવસો આવે. એ દિવસોમાં કેરી પણ આવે. તો એવા ગરમીના દિવસોમાં એકવાર કાગડાને બહુ જ તરસ લાગી, એને બહુ જ પ્યાસ લાગી. ઈ વોઝ વેરી થર્સ્ટી. અને એને કશે પણ પીવાનું પાણી જ નહીં મળ્યું, કારણ કે બધા પાણી બધે સુકાઈ ગયા હતા. નાના નાના જે ઝરણા હતા તે પણ સુકાઈ ગયા હતા. નાની નાની નદીઓ પણ સુકાઈ ગઈ હતી. પછી એક ઘરમાંથી બીજા ઘરમાં જ્યાં બાલ્કની હોય, ટેરેસ હોય, ત્યાં પણ ગયો, પણ એને કશે પણ પાણી મળ્યું નહીં. એવામાં ઉડતો ઉડતો એક કાગડો એક બાગ પાસે આવ્યો, ગાર્ડન પાસે આવ્યો. ત્યાં એણે એક માટીનું માટલું જોયું અને એ માટલામાં એણે જોયું, કરે એમાં તો પાણી છે. અને કાગડા ભાઈ તો ખુશ ખુશ થઈ ગયા. એમને તો હાશ, હવે હું પાણી પીશ અને મારી તરસ બુજાઈ જશે. અને એ પાણી પીવા ગયો, પણ પાણી ઊંડું હતું એટલે કાગડાની ચાંચ તો એમાં પહોંચે નહીં. એટલે એ તો પાછો નિરાશ થઈ ગયો, સેડ થઈ ગયો. પછી એને તો કહું શું કરું. એણે શું કર્યું, ત્યાં બે ત્રણ નાની મોટી ઝાડની નાની નાની ડાળી પડી હતી. તેણે એક ડાળી નાખી, બીજી ડાળી નાખી, ત્રીજી ડાળી નાખી, પણ પાણી કંઈ ઉપર આવ્યું નહીં. પછી એણે વિચાર કર્યો કે હું શું કરું શું કરું. પછી એને થયું કે ત્યાં છે ને થોડા નાના નાના પથ્થર પડેલા હતા. તો એને થયું કે લાવને આમાં પથ્થર નાખી જો. એણે એક પથ્થર નાખ્યો, બે પથ્થર નાખ્યો, ત્રણ પથ્થર નાખ્યા. એમ એમ કરતાં એણે ઘણા બધા પથ્થર નાખ્યા અને પાણી ઉપર આવી ગયું. પાણી ઉપર આવ્યું એટલે કાગડાએ તો પાણી પી લીધું અને એની તરસ છીપાઈ ગઈ. અને કાગડાભાઈ તો ખુશ થઈ ગયા અને પછી તો પોતે ગીતો ગાવા માંડ્યા. તો બાળ દોસ્તો, આના પરથી આપણને શું શીખવા મળ્યું? કે જ્યારે કોઈ પણ તકલીફ હોય ત્યારે આપણે નિરાશ થવાનું નહીં. આપણે કંઈ કંઈ ટ્રાય કર્યા કરવાનું, કંઈ કંઈ કર્યા કરવાનું, તો આપણું કામ જરૂરથી થઈ જાય. અને ક્યારે પણ કંઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણે આપણું દિમાગ ચલાવવાનું, ભેજું ચલાવવાનું, તો આપણને કોઈ પણ વસ્તુનો ઉકેલ મળી જાય. જો તમને મારી વાર્તા ગમી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, અને પેલું બેલ આઇકન પણ દબાવજો. તો હું જેવી કોઈ પણ નવી વાર્તા લઈને આવીશ ને તો તરત જ તમને નોટિફિકેશન મળી જશે. અને બીજી વાર્તા લઈને આવ, ત્યાં સુધી આવજો બાળ દોસ્તો.